વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2નું ઓલમોસ્ટ આપણે પૂરું થઈ ગયું છે. હવે આપણે એમસીક્યુ માટે આપણે વિચાર કરીશું, અને એમસીક્યુ માટે આપણે JEE અને નીટ ઉપર આધારિત આપણે વિચાર કરશું. ટૂંક સમયમાં તમને આની મટીરિયલ પણ મળી જશે એમસીક્યુ પર આધારિત. હવે અહીંયા આપણી પાસે ચેપ્ટર નંબર 2માં આપણે JEE નીટ ઉપર આધારિત આપણે વાત કરવી છે, જેમાં સૌથી અગત્યની વાત છે શ્રેણી અને સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનો વિચાર કરવો. તો શ્રેણી જોડાણ માટે ધારો કે આ બે કેપેસિટર શ્રેણીમાં છે, તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ 1/C′=C1+1/C2. લસા લઈને વિચાર કરો તો અહીંયા છે C′C1C2 ના છેદમાં C1+C2 થાય, એટલે આ બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો થાય. એટલે આવી રીતે આપણે વિચાર કરી શકાય, આ બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો થાય. જો આ બંને છે સમાન મૂલ્યના હોય, ધારો કે C1 ને C2 બે સમાન મૂલ્યના હોય, તો અહીંયા C1² થઈ જાય. અહીંયા શું આવશે, માની લો કે અહીંયા C1 લખો તો C1² અહીંયા C1+C1 એટલે 2C1. તો અહીંયાથી આપણે એક વિચાર કરી શકાય કે C′C1/2 આપણે લખી શકાય. એટલે આ શું થયું કે ધારો કે જો આ બે સમાન મૂલ્યના કેપેસિટર હોય, તો કોઈ પણ એકના મૂલ્યને બે વડે ભાગી નાખો તો સમતુલ્ય કેપેસિટન્સ તમને મળી જશે. જો આવા શ્રેણીમાં 3 હોય, તો કોઈ પણ એકનાને 3 વડે ભાગી નાખો તો તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી જશે. સમાંતર જોડાણ માટે આપણે C1+C2 એટલે બેયનું શ્રેણી જોડાણ કરી નાખો તો, એટલે બેયનો સરવાળો કરી નાખો તો સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય. હવે આપણી પાસે અમુક જો બધામાં આપણે રકમ એક જ સરખી આવશે, બધાનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. માની લો કે એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું થાય છે, તો C1 = 3 μF, C2 = 6 μF છે, C3 = 9 μF, C4 = 18 μF છે. તો તમે જોવો જોઈએ કે આપણી પાસે આ એ અને બી બિંદુ, જો સોલ્યુશન કરવાની રીત શું રહેશે કે એ અને બી બિંદુ આપણે એમનેમ કરી નાખ્યા, બરાબર. પછી આની જગ્યાએ આ બેયનું સમતુલ્ય જો લઈએ આપણે, આ બેયનું સમતુલ્ય C' કયો છે, તો C′ = શું આવશે, આ બેયનો ગુણાકાર હમણાં આપણે જોયું, આ સૂત્રનો ઉપયોગ કરશું. આ બેયનો ગુણાકાર એટલે 3 × 6, અને આ બેયનો સરવાળો એટલે અહીંયા શું આવશે, 9 આવશે. 18 ના છેદમાં 9 એટલે કે 2 μF આવશે. તો આ C′ આવશે 2 μF આવશે. એવી જ રીતે આનો જો વિચાર કરો C′ માટે વિચાર કરો, તો આ બેયનો ગુણાકાર અને નીચે આ બેયનો શું આવશે, સરવાળો આવશે. બે શ્રેણીમાં છે એનું સમતુલ્ય C′ વડે વિચાર કરીએ છીએ, તો આનો આપણે જવાબ આવશે 6 μF આવશે. તો એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ, એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ C′ શું આવશે, C′+C′ સમાંતર જોડાણ છે, એટલે આ બેયનો શું થઈ જાય, સરવાળો થઈ જાય. આ બેયનો સરવાળો એટલે 2 અને 6, બેયનો સરવાળો એટલે 8 μF થાય. સમતુલ્ય એને કહેવાય કે જેમાં આખું આ જોડાણ કાઢીને એક કેપેસિટર જોડી દે, તો પરિપથમાં કાંઈ ફેર ન પડે, એને સમતુલ્ય કેપેસિટર કહેવાય. અને એનું જે કેપેસિટન્સ હોય તેને આપણે સમતુલ્ય કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો ફરીથી જો વાત કરીએ તો આ બેયનો શું થયું, આ બેયનો ભાઈ પેલા કીધો બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો, એટલે આ બેયનું સમતુલ્ય, એટલે આ બેયને કાઢીને આપણે આ C′ જોડી શકાય, આ બેયને કાઢીને C′ આપણે જોડી શકાય, એટલે એનું મૂલ્ય થયું 6 μF. પછી 6 અને 2 બેયનો સરવાળો કરો તો થાય 8 μF થાય. હવે એવી જ રીતે જો આનું આપણે સમતુલ્ય લેશું, આમાં એ અને બી બિંદુ વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ જ આપણે મેળવવાનું છે. તો આ ત્રણેય માટે જો વિચાર કરીએ તો ભાઈ આના માટે C′ વિચાર કરો, તો આ ત્રણેય માટે આપણે ભાઈ થશે શું પરિસ્થિતિ, ભાઈ C′ = 1/8 + 1/12 + 1/2 આવશે આવી રીતે.
तो आनु आपणे छे भाई लसा लई अने सादु रूप आपीए तो सी डेश बराबर आपने मळी जशे। लसा लईने आपणे लईए एटले सी डेश बराबर आपणे छे अहींया सी डेश बराबर 4 माइक्रोफेरेडे मळी जाय। ત્યાર પછી આ બેયનું સમતુલ્ય ધારો કે સી ડબલ ડેશ વડે દર્શાવો તો આ બેયનો સમાંતર જોડાણ છે એટલે બેયનો સરવાળો થાય એટલે 12 માઇક્રોફેરેડે થાય એ અને બી બિંદુ વચ્ચે। પાછું શ્રેણી જોડાણ છે એટલે આપણે એ અને બી બિંદુ પાછું આપણે વિચાર કરીએ તો સી બરાબર આ બેયનો ગુણાકાર આવશે અને છેદમાં આ બેયનો શું આવશે સરવાળો આવશે। આ બેયનો ગુણાકાર છેદમાં આ બેયનો શું આવશે સરવાળો આવશે। 12 અને 4 બેયનો ગુણાકાર અને છેદમાં 12 અને 4નો બેયનો સરવાળો એટલે આપણે છે એનો શું મળી જશે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મળી જશે જે આપણે 3 માઇક્રોફેરેડે મળશે। આવી રીતે આપણે વિચાર કરી શકાય જોવું જોઈએ। ટૂંકમાં એ અને બી બિંદુ રીત શું થાય જો બરોબર ફોકસ કરીએ તો આપણે દર વખતે એક સરખી વાત આવશે કે એ અને બી પહેલાં એ અને બી બિંદુ મૂકી દઈ પછી શ્રેણી જોડાણ પછી ધારો કે સમાંતર હોય તો તે અને પછી આપણે સમતુલ્ય લઈ લઈએ આ સ્ટેપ ઉપર આપણે કામ કરીએ તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવી શકીએ એમ છીએ। તો આજે અહીંયા સુધી આપણે રાખીશું વધારાનું તમે છે હોમવર્કમાં તમને પ્રયત્ન કરવા માટે કે ટ્રાય કરો એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ એક હું તમને પરિપથ આપું છું જે આવતી વખતે આપણે જ્યારે મળશું ત્યારે એનું સોલ્યુશન પણ હું આપણે દર્શાવીશ। આવી રીતે એક પરિપથ છે આવી રીતે એક પરિપથ થઈ ગયો છે જુઓ અને તેમાં અહીંયા છે એક વચ્ચે 6 માઇક્રોફેરેડે છે આ બાજુ 3 માઇક્રોફેરેડે આ 6 માઇક્રોફેરેડે છે અહીંયા છે આપણી પાસે 3 માઇક્રોફેરેડે અને અહીંયા છે આપણી પાસે 24 માઇક્રોફેરેડે આ એ અને બી બિંદુ તો એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ફરીથી આ થઈ ગયું 3 માઇક્રોફેરેડે આ થઈ ગયું આપણા માટે 6 માઇક્રોફેરેડે આ થઈ ગયું આપણા માટે 3 માઇક્રોફેરેડે આ થઈ ગયું આપણા માટે 24 માઇક્રોફેરેડે। તો એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવાનું છે સેમ આપણે જે હમણાં વિચાર કર્યો એ મુજબ જ એ અને બી બિંદુ વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવશું। આવતી વખતે આપણે જ્યારે મળશું ત્યારે પણ આપણે સમતુલ્ય કેપેસિટન્સની જ આપણે ચર્ચા કરીશું અને આગળ વધીશું। આમાં પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ માટે વિચાર કરશું પછી આપણે દરેક કેપેસિટર પર જમા થતા વીજભાર ઉપર આધારિત એના વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત આવી જે ચર્ચા કરીશું। બધા વિદ્યાર્થી મિત્રો કેપેસિટરની જે આપણે થિયરી ચાલેલી છે એ થિયરીને બરોબર રિવિઝન કરી નાખે કે જેથી આપણે આ બાબતનો વધારે એમસીક્યુ બાબતનું દરેક બાબત આપણને સમજાય એટલા માટે વધુ આવતા લેક્ચરમાં આપણે એમસીક્યુમાં જ આગળ વધવાના છીએ ચેપ્ટર નંબર 2 માટેના બરાબર।